સિવાય હું હેતલ પટેલ ગ્રોમર શાળા પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું આપણે જોઈ રહ્યા છીએ પાઠ ચારનો ભાગ છઠ્ઠો સત્યાગ્રહ આશ્રમ કૃતિનો ભાગ છ તો પાંચમા ભાગની અંદર આપણે જોયું કે લેખક વિનોબા ભાવે એ ગાંધીબાપુ પાસેથી એક વર્ષની રજા લે છે અને એ પછી તેઓ સૌ પહેલું કાર્ય એ અધ્યયનનું કાર્ય કરે છે અને બીજું કામ એ તેમની તબિયત સુધારવાનું કરે છે તો તબિયત સુધારવામાં તેઓ સૌ પ્રથમ તો રોજનું દસથી બાર માઇલ એમણે ચાલવાનું શરૂ કર્યું અને છથી આઠ શેર અનાજ દળતા અને ત્રણસો જેટલા સૂર્ય નમસ્કાર કરતા તો એનાથી એમની તબિયતમાં પણ ઘણો બધો સુધારો થયો હતો અને ખોરાકમાં પણ એમણે ઘણો બધો સુધારો કર્યો હતો જે આપણે પાંચમા ભાગમાં જોઈ લીધું છે હવે આગળ કે સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી તો પણ હંમેશા લાગતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે કે આ ખોરાક એટલે આપણે પાંચમા ભાગમાં જોયું કે તેમણે એક ખોરાક નક્કી કરી દીધો હતો રોજનો કે રોજના ચારથી પાંચ રંગ કેળા એક લીંબુ બે ભાખરી તે પણ જુવારના લોટની અને દોઢ શેર દૂધ તો આ રીતનો એમનો એક ખોરાક રોજનો નક્કી હતો અને તેનો કુલ ખર્ચ એ અગિયાર પૈસા થતા હતા આ અગિયાર પૈસા એ આજથી સો વર્ષ પહેલાં એ ઘણું મૂલ્ય હતું એનું એટલે એ વખતે એમનો ખર્ચ એ કુલ અગિયાર પૈસા થતો કેળા અને લીંબુ ચાર પૈસા જુવાર બે પૈસા દૂધ પાંચ પૈસા એમ કરીને કુલ તેઓ અગિયાર પૈસા થતો આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી એટલે આ બધું એટલે કે આ ખોરાક સુધારવાનું કામ એમણે જે ખોરાકમાં બદલાવ લાવ્યા પોતાનું જે ચાલવાનું શરૂ કર્યું સૂર્ય નમસ્કાર કર્યા એ બધું એ તબિયત સુધારવા માટે કરતા હતા પરંતુ એની અંદર એ ગાંધી બાપુના જે નિયમ પત્રિકાની અંદર જે અગિયાર વ્રતો હતા એ વ્રતોનું પાલન પણ એમાં થઈ જતું હતું હું આશ્રમથી દૂર હતો પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતિવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહણ અહીં વિનોબા ભાવે કહે છે કે આશ્રમથી તો તે ઘણા દૂર હતા પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસી અંતેવાસી એટલે નજીકના રહેવાસી તો જે આશ્રમવાસીઓ હતા એ લોકોની ભૂમિકાએ જ મારો વ્યવહાર એટલે કે વિનોબા ભાવેનો વ્યવહાર એ જાળવવાનો પૂરો પ્રયાસ પ્રયાસ એટલે કે પ્રયત્ન કરતા હતા અસ્વાદવ્રત એટલે સ્વાદ વગરનું ખાવું અને અપરિગ્રહ એટલે કે વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવું પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો જોજો આ જે સામાન છે ને એ બે ગુણમાં પૂછાય છે તો યાદ રાખજો લાકડાની થાળી વાટકો આશ્રમનો એક લોટો પંચિયું પંચિયું એટલે કે ધોતીઓ એમનો પ્રેરણ ગામડો એટલે ધાબડો અને પુસ્તકો આટલો સંસાર હતો મારો પહેરણ કોટ ટોપી વગેરે ન પહેરવાનું વ્રત લીધું હતું તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે કે તેમની પાસે તે તેઓ કયો સામાન રાખતા હતા તો આ લાકડાની થાળી વાટકો આશ્રમનો એક લોટો પંચીયું કામડો અને પુસ્તકો આ યાદ રાખજો એક ગુણમાં પૂછાય સાડ પર વણેલા કપડાં જ પહેરતું હતું સાડ એટલે કે જે કપડાને વણાટ કરવાનું એક યંત્ર એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય અહિંસા બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે પરિપાલન એટલે પાલન વ્રતોનું પાલન તેમણે બરાબર કર્યું છે આગળ આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો એટલે કે આ બધું એટલે અધ્યયન અને તબિયત સુધારવાનું કામ તો કરતા જ હતા પરંતુ તેની સાથે સાથે તેઓ સેવાના કામો અને હવે પછીના જે બે ફકરા એ મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે છે તો ખાસ કરીને આ તૈયાર કરી લેજો કે સેવાની દ્રષ્ટિએ બીજા કેટલાય કામો પણ તેઓ કરતા તો એ કયા કામો એ આપણે જોઈએ તો ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો ગીતા એટલે કે શ્રીમદ્ ભગવદ્ ને શ્લોક અને તેના ભાષાંતરને સમજાવવાનો એક નિઃશુલ્ક એટલે કે એક મફત એમણે વર્ગ ચલાવ્યો એમાં છ વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં પણ પૂછાઈ શકે કે જે ગીતાનો વર્ગ એ એમાં કેટલા વિદ્યાર્થીઓ હતા તો છ વિદ્યાર્થીઓ બીજા એક વર્ગમાં ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યા તો જ્ઞાનેશ્વરી એટલે કે મહારાષ્ટ્રના એક જ્ઞાનેશ્વર નામના જે સંત હતા તો એમણે રચેલો એક ગ્રંથ જેનું નામ જ્ઞાનેશ્વરી છે તો તેના તેમણે બીજા વર્ગમાં ચાર વિદ્યાર્થીઓને છ અધ્યાય ભણાવ્યા બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ ભણાવ્યા હું પોતે સારું હિન્દી જાણતો ન હતો એટલે કે હું પોતે એટલે કે વિનોબા ભાવે એ હિન્દી નહોતો જાણતો પરંતુ હિન્દી પ્રચારની દૃષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખતો એટલે પોતે હિન્દી નહોતા જાણતા પરંતુ વિદ્યાર્થીઓને સાથે રાખીને તે રોજ હિન્દી છાપાને વાંચવાનો કાર્યક્રમ ઘડતા આગળ વાઇમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી આ યાદ રાખજો એક ગુણમાં ખાસ પૂછાઈ શકે કે વાયમાં જે સંસ્થા સ્થાપી તે સંસ્થાનું નામ શું હતું તો વિદ્યાર્થી મંડળ એમાં વાંચનાલયને મદદ કરવા માટે દડવાનો એક વર્ગ રાખ્યો વાંચનાલય એટલે પુસ્તકાલય જે લાઇબ્રેરી કહીએ આપણે તો એક વાંચનાલય પણ બનાવ્યું અને એમાં મદદ કરવા માટે એટલે કે એની અંદર પુસ્તકો લાવવા માટે એમણે એક દડવાનો વર્ગ રાખ્યો દડવાનો એટલે કે જે ઘંટી જે દડીને એ લોટ દળે અને તેના જે પૈસા એકઠા થાય એમાંથી એ પુસ્તકો લાવતા એમાં પંદર વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દડતા જે લોકો ઘંટીએથી દડાવી લાવતા એમનું કામ બસેરે એક પૈસો લઈ કરવાનું બસેર એટલે બે શેર એક શેર એટલે લગભગ પાંચસો ગ્રામ જેટલું વજન અને બશેર એટલે બે શેર આજનું લગભગ નવસો ગ્રામ જેટલું વજન થાય તો બસેરે એક પૈસો લઈ કરવાનો એટલે કે જે લોકો દડાવવા માટે આવતા એમનું બસેરે એક પૈસો લેતા અને એ પૈસા વાંચના લયને આપી દેવાના વાંચના લય એટલે કે તે પુસ્તકાલય ગ્રંથમાં એ પૈસાને આપી દેવાના મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા વાઈ પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂરખમાં ખપાવી દેતા હતા વાય એ સ્થળ જે પુરાણા વિચારોનું એટલે કે ત્યાં દડવાનું ને એ બધું કામકાજ થયા કરતું એટલે આજુબાજુના લોકોને એ એવું લાગતું કે આ એમ કે પુરાણા વિચારોનું કામ કરી રહ્યા છે અને એમાં એ લોકો તેમને મૂરખમાં ખપાવી દેતા તો પણ આ વર્ગ બે મહિના ચાલ્યો તો આ વર્ગ એટલે કે જે નિઃશુલ્ક વર્ગ એમણે જે શરૂ કર્યો હતો અને એ પછી આ વાંચનાલય કે જે દડવાનો વર્ગ શરૂ કર્યો અને એ સમગ્ર તેમણે બે મહિના સુધી એમાં કામ ચાલ્યું વાંચનાલયમાં ચારસો જેટલા પુસ્તકો જમા થઈ ગયા અને એ વાંચનાલયની અંદર આ દડવાના જે પૈસા એકઠા થયા એમાંથી લગભગ ચારસો જેટલા પુસ્તકો એમણે જમા કર્યા આગળ આ વર્ષમાં મેં લગભગ ચારસો માઇલનો પગપાળા પ્રવાસ કર્યો આ વર્ષમાં એટલે કે જે ઓગણીસો ને સત્તરમાં તેમણે એક વર્ષની રજા લીધી હતી અને એ વર્ષ દરમિયાન તેમણે ચારસો માઇલ જેટલું તેઓ એ ચાલતા એમ કે પગપાળા પ્રવાસ કર્યો જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ મહારાષ્ટ્રના ચાર પાંચ જિલ્લામાં હું પગપાળા ફર્યો અને તેઓ એમ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નવું જાણવા માટે તેઓ મહારાષ્ટ્ર રાજ્યના જે ચારથી પાંચ જિલ્લાઓમાં એ ફર્યા અને પા એની પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા વિદ્યાર્થી મિત્રો આ એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે ખાસ યાદ રાખજો કે વિનોબા ભાવેનો પગપાળા પ્રવાસ કરવાનો હેતુ શું હતો તો પહેલો કે કિલ્લા જોવા એ કિલ્લા રાયગઢ સિંહગઢ તોરણગઢ વગેરે જેવા જે સુપ્રસિદ્ધ કિલ્લાઓ એ જોયા અને સંતોના સ્થાનોના દર્શન કરવા સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું તો આ એમનો હેતુ જે પગપાળા જે પ્રવાસ કરવાનો હેતુ તેમનો કિલ્લા જોવાનો હતો અને ત્યાંના લોકોની રહેણી અને ત્યાંના લોકોના જે સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવાનો એ મુખ્ય હેતુ હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ એ અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલ છે જે સત્યાગ્રહ આશ્રમ એ પૂર્ણ થાય છે તો આ ચાલેલ પાઠના મુખ્ય એકથી છ ભાગ છે તો છ એ ભાગમાંથી તમને જે જે પણ વ્યાકરણ વિભાગ એક ગુણના પ્રશ્નો એમાંથી નીકળતા જે મોટા પ્રશ્નો એ આપણે ઘરે એ વાંચી લઈશું અને પાઠનું સ્વાધ્યાય અને શબ્દ સમજૂતી પણ જોતા રહીશું ઓમ નમઃ શિવાય